ઈશાન આજે તમારે ઓફિસથી જવાનું ને તો તમે ઘરે બેસીને આરામ કરજો મારે ઓફિસ જવું છે તો હું નીકળું છું આજે નથી જવું યાર રજા મૂકી દે ને ના એવું થોડી ચાલે હમણાં ઘણા ટાઈમથી આપણે સાથે જ હતા અને હવે ખોટી રજા રાખું એવું થોડી ચાલે યાર તું મને આટલી હેલ્પ કરે છે ને તો મને કોઈ વાતની ચિંતા નથી અરે કિશન આવું ના બોલો હું ક્યાં કોઈ હેલ્પ કરું છું હું તો બસ એક પત્ની તરીકેની ફરજ નિભાવું છું એ તો છે પણ અત્યારના મોંઘવારીના જમાનામાં એકલા હાથે થોડી ઘર ચાલે તમે ક્યાં એકલા છો હું કાયમ તમારી સાથે જ છું હું મારા માટે નહીં પણ આપણા માટે નોકરી કરું છું સારું હવે તારો ઓફિસ જવાનું મોડું થાય છે તો નીકળ જો કેટલા વાગ્યા છે હા સારું હું બપોરે જમવા આવીશ અને હા મારે મોડું થાય ને તો તમે જાતે જમી લેજો સારું હવે તો ચિંતા નહીં કર સારું ચાલો તમે આરામ કરજો હા ઠીક છે ચાલ મળીએ પછી બાય બાય કિશન ભાઈ હા ભાભી આલો તમારા માટે ગરમા ગરમ ચા થેન્ક યુ સો સો મચ ચા તો બહુ ગરમ છે ભાભી પી લો ને છાના મને વાહ ભાભી શું મસ્ત ચા બનાવી છે કિશન ભાઈ સ્પેશિયલ તમારા માટે ચા બનાવી છે નહીતર અમે તો ક્યારની ચા બનાવીને પી લીધી વાહ ભાભી થેન્ક યુ કિશનભાઈ તમને જો ખોટું ન લાગે તો એક વાત કહું હા બોલો બોલો ભાઈ શું કહો છો કિશનભાઈ તમે દુખ ન લગાડતા પણ આ કામીની નોકરી કરે છે ને એ સારું નહીં એવું કેમ કહો છો ભાભી કામીની જે ઓફિસમાં કામ કરે છે એમાં સ્ટાફ બધા જેન્ટ્સ છે અને એકલી લેડીઝ છે અને ભાઈ આટલા બધા પુરુષો સાથે લેડીઝ એક કામ કરે એ સારું ન લાગે પણ ભાભી પહેલાં મારી વાત સાંભળો ગઈકાલે હું શાક માર્કેટથી શાક લઈને આવતી હતી ને ત્યારે શેરીની લેડીઝો આપણી કામીની વિશે વાત કરતી હતી પછી પછી શું મને આવતી જોઈ ને બધી લેડીઝો વાત કરતી બંધ થઈ ગઈ પણ સાચું કહું ને ભાઈ આ લેડીઝોને કામ કરવા જવા જ ન દેવાય મારી વાત સાચી છે ભાભી પણ કામીની નોકરી છોડી દેશે તો આપણને આર્થિક રીતે બહુ મુશ્કેલ સર્જાશે લેડીઝ કમાય અને આપણે ઘરમાં બેસીને ખાઈએ એમાં શું માલ હું તો એમ કહું છું કે કામિનીને નોકરી છોડાવી દો એમાં જ આપણી ભલાઈ છે પછી મરજી તમારી ભાઈ મારે બીજું કંઈ ન કહેવાય તમને ઠીક લાગે એમ કરજો ના ભાભી તમે કે મારા દુશ્મન થોડી છો અને તમે જે કહેતા હોય એ મારા ભલાઈ માટે જ કહેતા હોય ને આજે એમને કામિની આવશે ને તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દઈશ કે તારે નોકરી નથી કરવાની હા પણ તમે એને એવું ન કહેતા કે ભાભીએ મને આ બધી વાત કરી નહીતર એને મારા માટે શંકા પેદા થશે કે ભાભીએ મને નોકરી છોડાવી દીધી ભાભી તમે એની બિલકુલ ચિંતા નહીં કરો હું એ બધું મેનેજ કરી લઈશ તમે આટલા સમજદાર છો તો મને ખબર જ હતી કે આ તમે બધી વાત સમજી શકશો કિશન કિશન તમે જમી લીધું કે બાકી છે કિશન શું થયું કેમ ઉદાસ છે તું કઈ પ્રોબ્લેમ થયો છે પ્રોબ્લેમ છે તારે કાલથી નોકરી નથી જવાનું હે કિશન આમ કેમ બોલો છો તમે મારે ચોખવટ નથી કરવી તને કીધું ને કે તારે કાલથી ઓફિસ નથી જવાનું કઈ વાંધો નહીં તમે કહો છો ને તો હું નહીં જાઉં પણ હા એકવાર તમે કારણ જણાવ્યું હોત ને તો ઠીક રહેત આ બહેરાની કમાણી ખાઈને મારા આખા ગામના મેણાટવાને સાંભળવા હું એકલો કમાઉં છું ને એમાંથી ઘર ચલાવું છું બાકી તારે કામ પર નથી જવાનું કિશન જો તમે બીજા લોકોની વાત સાંભળીને જો આ ડિસિઝન લેતા હોય ને તો તમે આ બહુ ખોટું કરી રહ્યા છો અરે આ ગામના લોકોના મોઢે ઘણા ન બંધાય
હું સાચું કે ખોટું જે કરું તારે ને જોવાનું, સમજી? તને કીધું એટલું જ કરજે. તને કીધું ને એટલું જ કરજે. કઈ વાંધો નહીં, હજી હું કાલનો દિવસ જઈ આવું. મારું બધું પેન્ડિંગ કામ છે ખતમ કરી દઉં, પછીથી હું પરમ દિવસથી નહીં જાઉં. બસ કામિની ઘરે જમા આવતી લાગે છે ને. આજનો દિવસ જ, કાલથી નોકરી બંધ. નોકરી બંધ એટલે શું? મારો કહેવાનો મતલબ એ છે કે કાલથી નોકરી છોડી દેવાની છે. એવું છે એમ ને. મેં તો કિશનભાઈને ચોખ્ખું કહી દીધું કે ગામમાં લોકો વાતું કરે છે કે એની ઘરવાળી નોકરી કરે છે અને કિશન એની ઘરવાળીની કમાણી ખાય છે, અને જો આબરૂ સાચવી હોય તો આને નોકરી મુકાવો. બીરલબેન, તમારી વાત તો 100% સાચી છે, પણ આ કિશનભાઈ માને તો ને? માને કે ન માને, આપણે તો એના સારા માટે જ કરીએ છીએ ને. અને અત્યારે જ કિશનભાઈએ કહી દીધું કે કાલથી તારે નોકરી નથી જવાનું. એમ તો કિશનભાઈ સમજુ માણસ છે, એ તમારી વાત કોઈ દિવસ ટાળે નહીં હો. પણ હિરલબેન, આ કિશનભાઈએ નોકરી કરવાની ના પાડી તો કામિની કઈ બોલી નહીં? બેનને ગમ્યું તો ન જ હોય ને, પણ ધણી તો ધણી જ હોય ને, એટલે તો અત્યારે મોઢું બગાડીને ઓફિસે ગઈ. અત્યારે કોઈને સાચું કહે તો ક્યાં કોઈને સારું લાગે. અને આમે તમે આખો દિવસ આખા ઘરનું કામ કરી રાખો છો, કામિની નોકરીએ જાય તો એ એનો પગાર હું કઈ તમને આપવાની છે? તમે જે આ બધું કરો છો ને બરાબર જ છે હો. હા મીનાબેન, તમારી વાત સાચી છે, આ આખા ઘરના ઢસરડા મારે એકલીને જ કરવાના હોય છે. સાચી વાત છે. હારું લે, મને તો ભૂલાઈ જ ગયું, હું અહીંયા કોથમરી લેવા આવી હતી, હોય થોડીક આપો એટલે હું જાઉં. સારું ચાલો હું આપું. હેલો, જી સર બોલો. અરે પણ સર, આમ અચાનક જ હું તાત્કાલિક બીજી નોકરી ક્યાં શોધી શકું? અરે સર, તમે એકાદ મહિનાની મુદત તો આપો. હલો હલો સર, હલો હલો ભગવાન. કિશનભાઈ, શું થયું અને કોનો ફોન હતો? આમ તમે ઉદાસ કેમ થઈ ગયા? અરે ભાભી, મારા બોસનો ફોન હતો અને હું કાલથી નોકરીમાંથી છૂટો છું, એ કહેવા માટે ફોન કર્યો હતો. પણ આમ અચાનક નોકરીમાંથી કાઢવાનું કારણ? અરે હું પણ એ જ વિચારું છું કે બોસે આવું શા માટે કર્યું, અને આવું કરવું જ હતું તો મને અગાઉથી જાણ કરવી જોઈતી હતી ને. તો હવે શું કરશો કિશનભાઈ? ભાભી, આ મારો ભાઈ જે તમને પૈસા મોકલે છે એમાંથી થોડાક પૈસા ઘર વપરાશ માટે આપશો? જેવી મારી નોકરી લાગશે એટલે હું તમને પાછા આપી દઈશ. કિશનભાઈ, તમે એ પૈસાની વાતે તો રહેતા જ નહીં, અમારે પ્લોટ લેવાનો છે, અમે એના માટે જે પૈસા ભેગા કર્યા છીએ, અને તમે બેઠા બેઠા ખાવ તો અમારે ભીખ માંગવાનો વારો આવે. કામિની, તું સાચું કહેતી હતી, બીજા લોકોની વાતમાં આવીને
મેં જાતે જ પગ પર કુવાડા મરાવ્યા. મેં બીજાની વાતમાં આવીને ઉતાવળમાં તારી નોકરી મુકાવી દીધી, અને આજે મારે પણ નોકરી જતી હતી. હવે મને એ સમજણ નથી પડતી કે આપણે આપણું ઘર કેવી રીતે ચલાવશું. કિશન, સમય બળવાન છે. જ્યારે આપણી પાસે કંઈ હોય ત્યારે લોકો આપણી આગળ પાછળ ફરે, અને જ્યારે લોકોને ખબર પડે ને કે આપણી પાસે કંઈ નથી, અને ત્યારે આપણી નજીક પણ ન ફરકે. સાચી વાત છે કામિની, લોકોને તો બસ બીજાની ઈર્ષા અને નિંદા કરવા સિવાય બીજું કોઈ કામ જ નથી. અને જ્યારે માણસને બીજા માણસની જરૂર પડે ત્યારે બધા હાથ ઊંચા કરી દે છે. અને બીજી વાત એ કે આજે મારા બોસ ઓફિસે નહોતા આવ્યા, એટલે મેં જોબ નથી છોડી. હું આજે જ એમને ફોન કરીને જણાવવાની હતી. જો તમે કહો ને તો. શું તે નોકરી નથી છોડી? ના, મેં નોકરી નથી છોડી. અરે વાહ, તો નોકરી છોડતી પણ નહીં. અને હા, પહેલાની જેમ તારી નોકરી ચાલુ રાખજે, અને હું તને છૂટ આપું છું. તું કાલથી એ જ રીતે નોકરી જશે જેમ પહેલાં જતી હતી. હા કિશન, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તમારી નોકરી ભલે ચાલી ગઈ, પણ મારી તો છે જ ને. અને ભગવાન કરે તમને પણ જલ્દી બીજી નોકરી મળી જશે. બસ તમે મને સમજી શક્યા ને, એ જ મારા માટે બહુ મોટી વાત છે.